મોરબીના અતિ ચકચારી નવ વર્ષ પૂર્વેના નિખિલ ફરણ અને હત્યા કેસની તપાસ હવે હાઈકોર્ટના આદેશથી સીઆઈડી ક્રાઇમ પાસેથી લઈ સીબીઆઈને સોંપવામાં આવી છે શહેરના શરણા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ચૌદ વર્ષીય પુત્ર નિખિલનું વર્ષ બે હજાર નવમાં અપહરણ કરાયું હતું અને બાદમાં તેની લાશ રામઘાટ નજીકથી મળી હતી આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી બાદમાં સ્થાનિક પોલીસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી પણ હત્યા કોણે કરી તે અંગે કોઈ માહિતી અથવા તો સ્પષ્ટ ન થતા આખરે સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપાય પણ સીઆઈડી પણ આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં કશું ઉકાળી શકી નહીં આજની તારીખે આ કેસમાં એક પણ આરોપી પકડાયો નથી ત્યારે મૃતકના પરિવારે આ તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી હાઈકોર્ટ હાઈકોર્ટે સીઆઈડીએ વર્ષો સુધી તપાસ કરી તો પણ કેમ કોઈ નિષ્કર્ષ પર આવેલ નથી આવા ગંભીર બનાવવા સીઆઈડી ક્રાઈમ કેમ ઓણી ઉતરી એવા સવાલ ઉઠાવી સીબીઆઈને તપાસ સોંપવા હું કામ કર્યો શહેરના શણાડા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ચૌદ વર્ષે પુત્ર નિખિલનું વર્ષ બે હજાર નવમાં અપહરણ કરાયું હતું અને બાદમાં તેની લાશ રામઘાટ નજીકથી મળી હતી આ અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી બાદમાં સ્થાનિક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરી પણ હત્યા કોણે કરી તે અંગે કોઈ માહિતી અથવા તો સ્પષ્ટ ન થતાં આખરે સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાય પણ સીઆઈડી પણ આ હત્યા કેસનો ભેદ ઉકેલવામાં કશું શકી નહીં આજની તારીખે આ કેસમાં એક પણ આરોપી પકડાયો નથી ત્યારે મૃતકના પરિવારે આ તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી હાઈકોર્ટ હાઈકોર્ટે સીઆઈડીએ વર્ષો સુધી તપાસ કરી તો પણ કેમ કોઈ નિષ્કર્ષ પર આવેલ નથી આવા ગંભીર બનાવવા સીઆઈડી ક્રાઇમ કેમ ઓણી ઉતરી એવા સવાલ ઉઠાવી સીબીઆઈને તપાસ સોંપવા હું કામ કર્યો